વિધાનસભા 2017ની ચૂંટણીને બસ હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે અને સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે આ ચૂંટણીમાં કયો પક્ષ જીત મેળવે છે, મતદારોનો મિજાજ કેવો રહે છે અને તમામ જે પક્ષો છે તે આ વખતે કયા કયા મુદ્દાઓ સાથે જનતા સમક્ષ જઈ રહ્યા છે. ત્યારે આજે મતનું મહાભારત લઈને આવી પહોંચ્યું છે સુરત શહેરમાં લિંબાયત વિધાનસભાની રાજકીય પરિસ્થિતિનો ચિતાર જાણવા માટે. તો ચલો જોડાઈ જાઓ મારી સાથે, હું છું સંજીવની. શરૂઆત કરીએ એક આ રિપોર્ટથી. ગુજરાતમાં વિધાનસભા બેઠકોનું નવું સીમાંકન કરવામાં આવ્યું ત્યારે નવી લિંબાયત બેઠકની રચના થઈ. 2008માં રચના થયા બાદ પ્રથમ વખતે 2012માં લિંબાયત બેઠક પર ચૂંટણી થઈ. આમ આ બેઠકનો માત્ર એક જ ચૂંટણીનો ઇતિહાસ છે. આ ચૂંટણીમાં ભાજપના મહારાષ્ટ્રીયન ઉમેદવાર સંગીતા પાટીલની જીત થઈ હતી. લિંબાયત બેઠકમાં મરાઠી અને મુસ્લિમ મતદારો લગભગ સરખા પ્રમાણમાં છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ મરાઠી ઉમેદવારને જ મેદાને ઉતાર્યા છે. ભાજપે ફરી એકવાર સંગીતા પાટીલને મેદાને ઉતાર્યા છે તો આ તરફ કોંગ્રેસે સામે રવિન્દ્ર પાટીલને ટિકિટ આપી છે. આ બેઠક પર કુલ મતદારો 2,54,835 છે, જેમાં પુરુષ મતદારો 1,44,472 અને મહિલા મતદારો 1,10,357 છે. સૌથી વધુ મતદારો મરાઠીઓ છે અને ત્યારબાદ મુસ્લિમ મતદારો છે. મરાઠી મતદારોની સંખ્યા 80,235, જ્યારે મુસ્લિમ મતદારોની સંખ્યા 76,758 સહિત અનેક સમાજના મતદારોનો સમાવેશ થાય છે. આ બેઠકની સમસ્યાઓની વાત કરીએ તો ગેરકાયદેસર બાંધકામો, પ્રાથમિક સુવિધાઓનો અભાવ, ગંદકીની સમસ્યા મોટો પ્રશ્ન છે, સાથે સાથે ખાડી પર દબાણ અને પુરાણ પણ એક યક્ષ પ્રશ્ન છે. આમ આવનાર ચૂંટણીનો જંગ રસાકસી વાળો રહેશે એમ કહેવું અતિશયોક્તિ નહીં ગણાય. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. સુરત શહેરની મહત્વપૂર્ણ બેઠક એટલે સુરતની લિંબાયત વિધાનસભા બેઠક. આજે આપણે પહોંચી ગયા છે લિંબાયત વિધાનસભા મત વિસ્તારમાં. અહીંના મતદારોનો મિજાજ જાણવા માટે સાથે જ બંને પક્ષોના કેટલાક આગેવાનો છે, તેઓ સાથે વાતચીત કરવાના છે. આ વિધાનસભા બેઠકની જે સમસ્યાઓ છે તેની વાત કરવાના છે. બંને પક્ષોએ આ વખતે જીત મેળવવા માટે કેવા પ્રકારના વાયદા વચનો કર્યા છે, કેવી કેવી મહેનત કરી છે અને મતદારોને રીઝવવા માટેના કેવા કેવા મુખ્ય પ્રયાસો કર્યા છે તે તમામ વિષય પર આપણે ચર્ચા કરીશું. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના મિત્રો આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલા ભાજપમાંથી હું ઓળખાણ કરાવું. અમિતસિંહ રાજપૂત, જેઓ કોર્પોરેટર છે, સાથે દિનેશભાઈ રાજપુરોહિત, રાજુભાઈ અગ્રવાલ, રામુભાઈ, સુરેશભાઈ, વરુણભાઈ, મુન્નાભાઈ, વિક્રમભાઈ, મથુરભાઈ, વરુણભાઈ, આ તમામ સહિતના જે આગેવાનો છે તેમની સાથે શરૂઆત કરીએ. પહેલો સવાલ અમિતભાઈ આપના તરફ. અમિતભાઈ, આ વખતે ચૂંટણી ટફ છે, છે તો કેમ, અને બીજું કે આ વખતે મતદારો ભાજપને ફરી એકવાર મત આપે અને ચૂંટે તેના માટે કયા મુદ્દાઓ? સૌથી પહેલા આ વખતે જે લિંબાયત વિધાનસભાના મતદારો છે એ ભારતીય જનતા પાર્ટીના સંપૂર્ણ સપોર્ટમાં છે અને ભારતીય જનતા પાર્ટી પૂર્ણ બહુમતથી અહીં જીતી રહી છે. સેકન્ડ વાત છે કે કોંગ્રેસ અને એનસીપી એ બંનેમાં લડાઈ ચાલે છે કે બે નંબર કોણ આવશે, કોંગ્રેસ આવશે કે એનસીપી આવશે. અમે 100% આ બેઠક 50,000 લીડથી જીતી રહ્યા છે. અને બીજો જે મુદ્દો છે વિકાસનો, આખા વિસ્તારમાં 100% વિકાસ થયો છે અને દરેક લોકો આ વિકાસથી ખુશ છે. તમે બહારનો માહોલ જોઈ શકો છો અને બધા જ કાર્યકર્તા ઉત્સાહિત છે આજની તારીખમાં. કોંગ્રેસના મિત્રો પાસે જઈએ છે. કોંગ્રેસમાંથી આપણી સાથે જોડાઈ ગયા છે અબ્દુલ ખાન, જેસી રાજ, કેસર અલી પીરઝાદા, ગુલાબભાઈ છે, સવિતાબેન સોલંકી છે, સાથે જ ઘણા બધા મહિલા આગેવાનો પણ છે. શરૂઆત આપનાથી કરવા માંગીશું. જે રીતે અત્યારે ભાજપ વિકાસના નામે મત એકઠા કરવાનો પ્રયત્ન કરી રહી છે, કોંગ્રેસ માટે ખરેખર આ બેઠક પર ભાજપ પડકાર છે? ભારતીય જનતા પાર્ટીનો જે વિકાસ છે એ ખોખલો વિકાસ છે અને અહીંયા અત્યારે જે પણ જે વિકાસ થયો છે આ ખાલી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, એમના જે પુત્ર છે જય શાહ, એમનો વિકાસ થયેલ છે, સ્થાનિક ધારાસભ્યનો વિકાસ થયેલ છે, સાંસદશ્રીનો વિકાસ થયેલ છે, તેના સિવાય કોઈનો વિકાસ થયેલ નથી. બીજી વસ્તુ, આ જે પણ વિકાસની જે વાતો કરી રહ્યા છે એ બધી એકદમ ખોટી અને ખોખલા વાતો છે. આ ખાલી અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીએ વિકાસ કરેલ નથી, સમગ્ર ભારત દેશમાં કોંગ્રેસે 60 વર્ષમાં જે વિકાસ કરેલ છે એ વિકાસ છે. તમારી પાસે કયા કયા મુદ્દાઓ છે આ વખતે ચૂંટણી લડવા માટે? ખાસ કરીને લિંબાયતમાં હજુ સુધી બ્રિજ બન્યો નથી. લિંબાયતની જે જનતા છે તે ત્રાહિમામ પોકારી ઉઠી છે. રોડ રસ્તાનો બી પ્રશ્ન છે અને અનેક એવા મુદ્દાઓ છે કે જેના લીધે ભાજપના જે છે એમને ઘેરવાનો કોંગ્રેસના પાર્ટી પ્રયત્ન કરશે. એટલે આપનું કહેવું છે કે જે સ્થાનિક સમસ્યાઓ છે અને લિંબાયત મત વિસ્તારનો જે વિકાસ છે તે નથી, અને લિંબાયત જે વિસ્તાર છે
તે કામદાર વિસ્તાર છે. જીએસટી નોટબંધીને લીધે અહીંયા 50% લોકો બેકારીમાં જીવી રહ્યા છે. આજે લૂમ્સના જે મશીનો છે તે લોખંડના ભાવે વેચાઈ રહ્યા છે અને બધે સર્વનાશ 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 જેવું વાતાવરણ સર્જાયું છે. ભાજપ પાસે જઈએ છે, આપના તરફથી જાણવા માંગીએ છીએ, જેનેથી અત્યારે કોંગ્રેસના મિત્ર જણાવી રહ્યા છે કે વિકાસ થયો નથી, આ વિસ્તારના લોકો છે એ અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે, સ્થાનિક સમસ્યાઓ ઘણી છે એની. મારે કોંગ્રેસના મિત્રોને કહેવું છે, એમણે કીધું ભાઈએ કે ભાજપના સમયમાં વિકાસ નથી થયો. એમના જે મિત્ર રવિન્દ્રભાઈ પાટીલ એ પણ ભાજપમાં હતા, તો એમણે વિકાસ નથી કર્યો, કોંગ્રેસમાં વિકાસ નથી કરવાના, ભાજપે વિકાસ કર્યો છે અને ભાજપ જ વિકાસ કરશે. મારે બીજું કહેવું છે, મારે બીજું કહેવું છે કે અત્યારે આ વિસ્તારમાં મહિલાઓ એટલી સુરક્ષિત છે, મહિલાઓ સુરક્ષિત છે, વેપાર સુરક્ષિત છે અને જીએસટીનો કોઈ પણ ફરક પડ્યો નથી. ભારતીય જનતા પાર્ટી ખૂબ જ વિકાસ કરી રહી છે અને અમારા ઉમેદવાર 51,000 વધુ સીટથી જીતશે. નોટબંધીના કારણે કોઈ પણ ગરીબના ઘરમાં 5 રૂપિયા પણ બચ્યા નથી, એક પણ 500 ને 1000 ની નોટ કોઈ ગરીબના ઘરે રહી નથી. આ માલેતુજાર અને પૈસા વાળા ઉપર જ નોટબંધીની અસર થઈ છે. લિંબાયત વિધાનસભાની અંદર રહેતા દરેક કામદાર ને માર્કેટમાં, ટેક્સટાઇલ માર્કેટમાં પોતાની રોજગાર ખૂબ સારી રીતે મળી રહી છે. લિંબાયત વિધાનસભામાં હમણાં વાત કરી, બ્રિજ નથી, અહીંની એક્ઝેક્ટ પાછળ ખૂબ મોટો બ્રિજ બની રહ્યો છે. આજ વિધાનસભામાં 4 નવા બ્રિજ બન્યા છે. આજ વિધાનસભાની અંદર વોર્ડે વોર્ડે કોમ્યુનિટી હોલ બન્યા છે. આજ વિધાનસભાની અંદર અમારે ત્યાં સ્વિમિંગ પુલ બન્યા છે. આજ વિધાનસભાની અંદર દરેક વોર્ડમાં આરોગ્ય કેન્દ્રો બન્યા છે. આજ વિધાનસભાની અંદર સુરત શહેરનું સૌથી પહેલું અને સૌથી મોટી મેડિકલ કોલેજ આજ વિધાનસભાની બાજુમાં બની છે. આ વિધાનસભાની અંદર જેટલા કામ કયા છે એટલા સુરત મહાનગરપાલિકા અને સુરત શહેરની બીજી કોઈ વિધાનસભામાં નથી થયા. ચલો આપના તરફ આવીએ છીએ, જે રીતે અત્યારે ભાજપના મિત્રો જણાવી રહ્યા છે કે સૌથી વધારે વિકાસના કામો કરવામાં આવે છે, ફક્ત કોંગ્રેસને દેખાતું નથી. બેન, આ લોકો જે મારા ભારતીય જનતા પાર્ટીના મિત્ર ભાઈઓ ઉભા છે ને, એમને કદાચ ખ્યાલ ન હોય. એ લોકો જે વિકાસની વાતો કરે છે, હું એમ પૂછવા માંગુ છું એમને કે ધારાસભ્ય સંગીતાબેન પાટીલે 5 વર્ષમાં કયું વિકાસ કર્યું? ફક્ત ડિંડોલીની અંદર વિકાસ થયો છે. મીઠીખારી લિંબાયતમાં કોઈ વિકાસ નથી થયો. લિંબાયત વિધાનસભાની અંદર એક પણ મુદ્દો આજ સુધી 5 વર્ષ દરમિયાન મેડમ અચક્યો નથી. કયા વિકાસની વાત કરે છે? કયા મળે વિકાસની વાત કરે છે? ભાજપ કહી રહી છે કે બ્રિજ નું કામ થઈ ગયું છે, આરોગ્યની દ્રષ્ટિએ પણ નથી થયું. રેલવેમાં 270 બાળકો મરી ગયા છે, માણસો હજુ સુધી બ્રિજ બનાવવાનું કામ શરૂ પણ નથી થયું. રેલવે નું માણસો ઉધના જવું હોય તો કેવી રીતે ઉધના જાય? આ લોકો એમ કે છે કે બેટી બચાવો બેટી પઢાવો, તો અમને તો કઈ કશું મળતું નથી. છોકરીઓને એજ્યુકેશન એટલું મોંઘું થઈ ગયું છે કે અમે કેવી રીતે બેટીઓને પઢાવી શકીએ છીએ? સંગીતા પાટીલ 5 વર્ષથી આવી પણ અમારા એરિયામાં એક દિવસ ફરી નથી. અમે પોતે લાઈટ કે ગટર લાઈન કે સફાઈ અમે કરીએ છીએ, ખુદ નથી આવી. સંગીતા પાટીલને જરૂર નથી અમારે, કોઈ જરૂર નથી અમારે, કઈ નથી કરતી. આજે ધારાસભ્ય ઊભી છે તો એને મોંડે મોંડે આવવું જોઈએ કે પરિસ્થિતિ હું છે પણ બિલકુલ નથી આવતી. આપણે આપણે કેટલાક મહિલા ઉમેદવારો પણ આપણી સાથે છે, મહિલા આગેવાનો પણ આપણી સાથે છે, આપણા તરફથી જાણવા માંગીશું. કોંગ્રેસના મહિલા મિત્રો કહી રહ્યા છે કે સંગીતા પાટીલ 5 વર્ષમાં એક પણ વાર આ મત વિસ્તારમાં ફરક્યા નથી, એટલા માટે કારણ કે તેઓને આ વિસ્તારની એટલી પડેલી નથી. સંગીતાબેનને જેવા કામ કર્યા છે એ કોંગ્રેસ વાળાને પૂછો કે તમે એટલા 15-20 વર્ષમાં શું કામ કર્યા છે એ અમને બતાવો. 5 વર્ષમાં જેટલા કામ થયા છે. એમનું કહેવું છે કે ગટર લાઈનનો જે પ્રશ્ન છે, ગંદકીનો જે પ્રશ્ન છે, ક્યારે પણ એ પ્રશ્ન હલ નથી થતો. બધું ગટર 100 ગટર લાઈનનો કામ થઈ ગયેલું છે, રસ્તા પાણી બધું જ કામ થઈ ગયેલું છે. લેડીઝોને કામ એ બધું, ચરકાનો કામ ને બધું, લેડીઝો જે લેડીઝો ઘરે બેસેલા હતા એ લોકોને બી ઘરે બેહીને આ કામ બતાવેલું છે. કાલે દિલ્હીની ટ્રેન મારા જવાના બદલે મારા મધ્યપ્રદેશમાં ઘૂસી ગઈ, 150 કિલોમીટર સુધી ટ્રેન ગઈ, ત્યાં સુધી તમારા મેનેજમેન્ટને ખબર નહીં પડી કે આ ટ્રેન મારા જ જાય છે કે મારા મધ્યપ્રદેશમાં જાય છે. આ તમામ વિષય પર આપણે ચર્ચા યથાવત રાખીશું. ઘણા બધા મુદ્દાઓ પર હજી વાતચીત કરવાની છે, કોંગ્રેસના ઘણા ગંભીર આક્ષેપો પણ છે, તેના સવાલોના જવાબ પણ આપણે ભાજપ પાસેથી મેળવીશું એક બ્રેક બાદ.
વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન થઈ ગયું છે શરૂ. મતદાનનો દિવસ આવી રહ્યો છે નજીક. જનતાની આશા અપેક્ષા શું છે પોતાના પ્રતિનિધિ પાસે? દરેક શહેરની વાચા બની રહ્યું છે ઝી 24 કલાક. આજે જાણીશું ગોધરાના રાજકીય વાતાવરણને. વાદ વિવાદ ગોધરાથી રાત્રે 8 કલાકે લાઈવ. મહિલાઓની સુરક્ષા વિશે પણ કોંગ્રેસ કહી રહી છે. અત્યારે રેલવેની જયારે વાતચીત થઈ રહી છે ત્યારે તેઓનો આક્ષેપ છે કે મેનેજમેન્ટ ખૂબ જ નબળું છે. રેલવે કે જહા તક ઇન્હોને અભી મુદ્દા ઉઠાયા ને તો મેં બતા દું, રેલવે કા રેલ સંઘર્ષ સમિત ઉત્તર ભારતીયો કે નામ સે વો મેરે નામ સે પૂરા કામ થા મેં ચલાયા થા ઓર સભી ઉત્તર ભારતી સમાજ ને ઉસકો સપોર્ટ કિયા, ઉસકો સપોર્ટ કિયા. સપોર્ટ કરને કે બાદ જો ટ્રેન મિલી હમ લોગ કો, આજ 21 ટ્રેન હૈ, 21 ટ્રેન મે મહારાષ્ટ્ર વાલે જો જાતે હૈ વો ભી દેન અગર કિસી કી હૈ તો ભારતીય જનતા પાર્ટી કી હૈ. મહિલાઓની કેટલીક સમસ્યાનો જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. મહિલાઓની અહીંયા શું સમસ્યા છે આ વિસ્તારમાં, ખાસ કરીને મહિલાઓને કેટલું પ્રાધાન્ય આપવું? અહીંયા બહુ ખરાબ સમસ્યા છે મહિલાઓને. પહેલા વિકાસ થયો છે, પહેલા દારૂ નહીં મળતા હતા, હવે બિંદાસ મળે છે દારૂ બધી જગ્યા. પહેલા અમારા ડિંડોલી રોડ ફાટક બંધ હતા, બંધ કરાવ્યા. અહીંયાના સાંસદ કીધું કે અમે બંધ કરાવી શકતા છે તો ખોલી બી શકતા છે, આ સુધી ખોલ્યા નહીં. એમ જ છે, કેટલા બાળકોને તકલીફ પડે છે. આ બાજુ સ્કૂલ છે, આ બાજુ પાસિંગ કરે છે, બહુ બહુ તકલીફ પડે છે. આ સુધી એ ચાલુ નહીં. એ વચન આપીને ગયા હતા કે હું બંધ કરાવી શકું છું, ખોલી બી શકું. ફાટક ફાટક ડિંડોલી ફાટક આ સુધી ખોલ્યા નહીં. મહિલાઓ પાસે જઈએ છે. જે રીતે અત્યારે કોંગ્રેસના મહિલા મિત્ર કહી રહ્યા છે કે ડિંડોલી ફાટક જે છે તે ખોલવાનું કામ ભાજપનું છે, ખોલી શકતા હોત, પરંતુ તેઓ એ કામ નથી કર્યું, જેના કારણે જે સ્કૂલે જતા વિદ્યાર્થીઓ છે તેઓને તકલીફ પડી રહી છે. આ લોકોને કેવો કે બીજેપીને જ એમનો બ્રિજ બનાવ્યું છે. જો છોકરાઓને તકલીફ થતી હતી સ્કૂલમાં જવા વખત, બે બે કલાક સુધી ટ્રાફિક જામ રહેતી હતી, આ બ્રિજ બની ગયો, એના લીધે આ ટ્રાફિક જામનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. તો બી આ લોકોને એવું લાગે છે કે બ્રિજનો ફાટક ખોલવું જોઈએ એમ. અને મને હજુ એક કહેવાનું છે કે અહીંયા લિંબાયતમાં જેટલા મોટા પ્રમાણમાં ભ્રૂણ હત્યા થાય છે, જો મોટા ટોપીના લોકો છે આ મોટા પ્રમાણમાં ભ્રૂણ હત્યા કરે છે, એમનો જાતે વિકાસ થયો છે એટલે પછી. અને હજુ આ ઉમેદવારી ધરે છે, એમના સાથે કોંગ્રેસનો એક બી કોર્પોરેટર દેખાતો નથી. તો તમે જોઈ લો, એની ડિપોઝિટ જપ્ત થવાની છે, આ તો તમને દેખાય છે. આપણા તરફ આવીશું. કોંગ્રેસનો આક્ષેપ એવો પણ હતો કે ગેરકાયદેસર કામો જે છે તે બે ધડક થઈ રહ્યા છે, દારૂની પણ અહીંયા અડ્ડા છે. ગેરકાયદેસર કામો હમણાં નથી થયા. કોંગ્રેસની જ્યારે વિકાસની અમારા વિસ્તારની વાતો કરે છે તો અમારા વિસ્તારનો પ્રાથમિક વિકાસ જે છે ભારતીય જનતા પાર્ટીની દેણ છે. કોંગ્રેસે તો ફક્ત 1,76,000 કરોડ ખાઈને જે દેશનો એમનો વિકાસ કર્યો છે, કોંગ્રેસે ફક્ત એક પરિવારનો વિકાસ કર્યો છે. ભારતીય જનતા પાર્ટી સર્વસામાન્ય વ્યક્તિને તક આપી છે. અમારા વિસ્તારનો શૈક્ષણિક, આર્થિક, સામાજિક તમામ તબક્કાઓનો વિકાસ થયો છે. રોડ રસ્તાથી લઈને આ લોકોના આપચક પાયા વિહોણા છે. કોંગ્રેસે શિક્ષણનો વ્યાપાર કર્યો તો અમારા વિસ્તારમાં આજે શૈક્ષણિક સ્થિતિ બહુ ઊંચી છે, એ ભારતીય જનતા પાર્ટીને આભારી છે. ફાટક ક્યારે ખુલશે? ફાટક હવે તો ઓવરબ્રિજ બને છે બેન. જે ઓવરબ્રિજ કોઈ જોયો ન હતો લિંબાયત વિસ્તારમાં, એવા 3-4 ઓવરબ્રિજ ભાજપના શાસન દરમિયાન બને છે. અને બીઆરટીએસ જેવી સુવિધા લોકોને મળી છે. ઓડિટોરિયમ, વાંચનાલય, શૈક્ષણિક સ્તર ઊંચું આવ્યું છે. ફાટક ખોલવાથી જે સ્કૂલે આવતા જતા બાળકો છે તેમને ઇઝી પડી શકે છે, પરંતુ નથી ખોલતા એવું કેમ? બેન, ફાટક ખોલવાથી ઇઝી તો પડી શકે છે, પણ ભાજપ વિકાસ દરમિયાન વધારે ઓવરબ્રિજની અને ગન્નારાની સુવિધા કરે છે, એ આ કોંગ્રેસ વાળાને દેખાતું નથી. એમને વિકાસ પસંદ થતો નથી. એ કહેવત છે ગુજરાતીમાં કે ગધેરાને ઘી અજબ થતું નથી, કોંગ્રેસ વાળાને વિકાસ અજબ. વિકાસ લિંબાયતના મતદારોનો નહીં થયો, લીખે લિંબાયત વિકાસ થયો ધારાસભ્ય સંગીતાબેન પાટીલનો. એમનો પોતાનો બંગલો થઈ ગયો, 5 વર્ષની બમણી આવક થઈ ગઈ,
વિકાસ એમનો થયો, ભાડાના ઘરમાં રહેતા હતા, આજે બંગલો પોતાનો થઈ ગયો. એમને પૂછો કે અમારા મદીના મસ્જિદના વિસ્તારમાં કેટલી વાર આવીને ગયા, શું જોયું એમને, શું વિકાસ જોયું તે બતાવ્યું એમને. પાંચ વર્ષ થઈ ગયા, જે ગણગણી છે, જે છે વસ્તુ છે, પોતે પોતે સંગીતાબેન પોતે કહે કે અમે અહીંયા વિકાસ કર્યું. મોદીજી જે બી કઈ કાર્ય સારા કરશે એ બધા ભારતીય જનતા પાર્ટી તરફથી સૌ લોકો સાથે અને અમારા જેટલા બી લોકો મતીથી લઈને જેટલા બી કોંગ્રેસના જે એ બધા ખોટું બોલે છે ને, અમારી જે પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી સારું કામ કરે છે ને, લોકો એમની સાથે છે. આટલા દિવસ રહ્યા લેકિન કોઈ દાડે અમારા એરિયામાં નથી આવ્યા, વિકાસ એટલું થયું છે કે ગલીમાં
બોટલી બોટલી બી વેચાય છે. વિકાસ ખાલી માત્ર કાગળ પર થાય છે, બીજું નથી વિકાસ કરતું. સંગીતા બેને જે રીતે ગરીબ લોકોને માં અમૃતમ યોજના માં વાત્સલ્ય યોજના જે રીતે ગરીબ લોકોને મદદ કરી છે, હકીકતમાં કહેવા પડે કે લિંબાયત વિધાનસભામાં ઝાંસીની રાણી જેવા સંગીતાબેન હકીકતે ઝાંસીના રાણી છે અને ગરીબ લોકોને ખૂબ જ મદદ કરી છે અને પ્રાથમિક સુવિધાઓ પણ ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં આપી છે. આપણી સાથે લિંબાયત મત વિસ્તારમાં કોંગ્રેસના જે ઉમેદવાર છે જેમને ટિકિટ મળી છે એવા રવિન્દ્ર પાટીલ જોડાઈ ગયા છે. રવિન્દ્રભાઈ, આપ આ ચૂંટણીમાં હવે ઉતર્યા છો, કયા કયા મુદ્દાઓ સાથે મત વિસ્તારો મતદારો આપણને મત આપશે? બેન, આ વખતે કોંગ્રેસ આવશે આવશે ને આવશે. સત્તરની વાત આ ગદ્દારો 17 ફોર્મ ભરાવ્યા, એક ફોર્મના કુદરતને પણ આ મંજૂર નથી, કેન્સલ થઈ ગયા છે. કોંગ્રેસના કાર્યકર્તાને બોલાવીને ધમકાવીને યસ ગુડ. આ વિસ્તારમાં ઉચ્ચ શિક્ષણની માધ્યમિક યોજના, દરેક હાથને કામ, દરેકને દારૂ મુક્ત લિંબાયત, ક્રાઇમ મુક્ત લિંબાયત, દરેક રોજગારને કામ મળે, દરેક હાથને કામ મળે, એમની દાદાગીરી એમની તાનાશાહીથી આ લોકો પડી જવાના છે. લિંબાયતમાં છેલ્લા 30 વર્ષથી દરેક કોર્પોરેટર કામ કર્યા છે. ડોક્ટર રવિન્દ્ર પાટીલે તમામ કામ કર્યા છે. ધારાસભ્યને ખાલી 5 વર્ષ થયા છે. અમે 30 વર્ષથી કોંગ્રેસ ભાજપના કોર્પોરેટર ભેગા થઈને આ વિસ્તારે નંદનવન કર્યું છે. રવિન્દ્રભાઈ, ભાજપે જે કામ નથી કર્યા એ અલગ વસ્તુ છે, પરંતુ વિપક્ષમાં રહીને આપની જવાબદારી શું નિભાવી આપે? અમે આ વિસ્તારના એસટી એસસી ઓબીસીના પ્રાંતિયોના લોકોને પ્રમાણપત્ર આપવા માટે આ વચન આપ્યું હતું, આપી શકાય નથી. આ લોકો અમે છત્રપતિ શિવાજી મહારાજ તલવાર લાવીશું, તલવાર લાવી શક્યા નથી. આ વિસ્તારમાં ધારાસભ્યને નાગરિક સુવિધા કેન્દ્ર થવું જોઈએ, લાવી શક્યા નથી. રેશન કાર્ડ ઓફિસ લાવી શક્યા નથી, પોસ્ટ ઓફિસ સારું કરી શકી નથી. જે સરકારના કામો છે આ સરકારના કામમાં નિષ્ફળ ગયા છે. જે અમારામાં હલ્દી કુંકુ આવે છે, લોકોને બોલાવે છે, આને વાસણ માંડે છે, એને તો શું કરી શકતા નથી. ભાજપના કોર્પોરેટર પણ આપણી સાથે છે. રવિન્દ્રભાઈ, ઘણા બધા મુદ્દાઓ ગણાવી રહ્યા છે જીત માટેના. કોંગ્રેસ પાસે આ મુદ્દાઓ છે, ભાજપ પાસે કયા મુદ્દાઓ છે? ભારતીય જનતા પાર્ટી કે લોગ ઇતને ઈમાનદારી સે કામ કર રહે હૈ. ભારતીય જનતા પાર્ટી કે કાર્યકર્તા કભી ભી ગુંડાઓ કો રાજનીતિ નહીં કરને દેંગે. ઇન લોગો કે કારણ યે ગુંડા પ્રવૃત્તિ કે લોગ હૈ. ભારતીય જનતા પાર્ટી કે લોગ કિતને સમાન કામ કર રહે હૈ. કોંગ્રેસ તો આક્ષેપ છે કે સંગીતા પાટીલ 5 વિસ્તાર માં એક પણ વાર જોવા નથી આયા વિસ્તાર માં. ભારતીય જનતા પાર્ટી કે સંગીતા બેન પાટીલ એક એસી મહિલા હૈ જો રાત કો ભી આતી હૈ, દિન કો ભી આતી હૈ, આગ લગ જાતી તો આતી હૈ, કોઈ ચોરી છપારી કરતી તો આતી હૈ. યે એક એસી મહિલા હૈ જો મહારાણી દુર્ગાબાઈ કે તરહ કામ કરતી હૈ સમાજ મે. યે લોગ આરોપ લગા રહે હૈ એકદમ બેબુનિયાદ હૈ. રવિન્દ્રભાઈ, જે રીતે ભાજપ વિકાસના નામો ગણાવી રહી છે, વિકાસના કામો ગણાવી રહી છે, શું લાગે છે ભાજપ કોંગ્રેસ માટે કેટલો મોટો પડકાર? મેડમ, આ સ્થાનિક કોર્પોરેટર ઉભા છે, એ બધા ભાજપ કોંગ્રેસ ના બધા ભેગા થઈને કોર્પોરેટર કામ કરે છે. ધારાસભ્ય કશું કર્યું નથી બેન. આ બધા પૂછો, આ મહેનત કરે છે, હું મહેનત કરું છું, બધા કોર્પોરેટર મહેનત કરે છે, ધારાસભ્ય શું કામ કર્યું? એને ગુજરાત નું કામ ની વાત કરો. સુરત લિંબાયત વિસ્તારના જે પ્રશ્નો છે તે આપણે જાણવાનો પ્રયત્ન કર્યો. આ ડિબેટમાં છેલ્લે છેલ્લે આપણી સાથે કોંગ્રેસના જે ઉમેદવાર છે તે પણ જોડાયા હતા, ભાજપના કોર્પોરેટર જોડાયા હતા. તમામ સવાલોના જવાબ તેઓએ આપવાનો પ્રયત્ન કર્યો. એક આખરી જી, આ વિકાસની વાત કરે છે મેડમ, આનંદ થાય છે. તમે આ ગલીમાં જાઓ, આ લોકોએ કીધું તો ધારાસભ્ય અને સંસદ સભ્ય મકાનની અમે જગ્યા આપીશું, જગ્યાના પર મકાન આપીશું, પણ આ લોકો ના પાડી દીધી. લોકોને માર્યા છે, લોકોને ઘરમાંથી વાસણ ફેંકી દીધા છે. આ ડર, આ દહેશત, આતંકવાદ પૂછો સુરજભાઈ, ખોટી વાત છે. તો આ નાના માણસ મકાન તોડી નાખે છે. હું સાચી એ વાત કરવા માંગુ છું કે સુરત મહાનગરપાલિકા તરફથી જે ડેમોલેશન થવામાં આવ્યું છે એ લોકોને એ લોકોનો હક ભરવાનો છે, પરંતુ કોંગ્રેસના કાર્યકર્તાઓ સ્થળ પર પહોંચીને એ લોકોને હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરાવી. હવે કાયદાકીય આંટી ગૂંટી આવી ગઈ, હવે એમાં કંઈ નથી. 1992 ની અંદર કોંગ્રેસના ઉમેદવાર હતા, 1995 માં ભાજપમાં આવ્યા, આજ દિન સુધી એમણે ભાજપમાં રહીને કામ કર્યા છે. તો ભારતીય જનતા પાર્ટીએ કામ કર્યા છે, કોંગ્રેસે નથી કર્યા, ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે. તો બંને પક્ષોની આપણે વાત સાંભળી, બંને પોતપોતાના મુદ્દાઓ રજૂ કર્યા, બંને પોતપોતાના પક્ષો જે કામ કરવાના છે તે તમામ વાતો રજૂ કરી, પરંતુ મતદારોનો મિજાજ શું હશે તે તો આવનાર ચૂંટણી અને પરિણામ બાદ જ ખબર પડશે. અત્યારે બસ આટલું જ રજા લઈશ. નમસ્કાર.